આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 માં અંગ્રેજી વિષય ભણીશું. તેમાં આપણે પહેલી અને બીજી એબીસીડી ડબલ અક્ષરમાં શીખ્યા, ઉચ્ચારવાળી એબીસીડી અને તેના સ્પેલિંગ શીખ્યા, તેના આપણે સ્ટીકર ચોંટાડ્યા. હવે ત્યારબાદ આજે આપણે હું તમને વારના નામ અંગ્રેજીમાં શીખવીશ અને ત્યારબાદ જાન્યુઆરીથી ડિસેમ્બરના સ્પેલિંગ શીખીશું. તો જો બાળકો, આજે આપણે અંગ્રેજીની બુકમાં લખવાનો છે, તેમાં મેં તમને જ્યાં કને દીર્ઘકી વાળો કક્કો છે, આપણે ક વાળો કક્કો લખ્યો, ત્યારબાદ કને કાનો કા વાળો કક્કો લખ્યો, તેના પછી કને હસ્વૈકી અને આ છે કને દીર્ઘકી, અને આ બધા જ ના આપણે શબ્દો પણ લખ્યા, ગુજરાતી શબ્દનું અંગ્રેજી અને અંગ્રેજી શબ્દનું ગુજરાતી. ફોર લાઇન બુકમાં આપણે કને દીર્ઘકી વાળો કક્કો અને ત્યારબાદ તેના શબ્દો, તો જુઓ આ શબ્દો આપણે પૂરા કર્યા હતા. તેના પછી રફ નોટમાં મેં તમને 2 પોયમ લખાવી હતી અને બોલતા પણ શીખવી હતી. ત્યારબાદ 1-10 ડબલ અક્ષરમાં કેવી રીતે લખવા અને તેના ચિત્રો ગણીને કેવી રીતે અંગ્રેજી અંક લખવો તે તમને શીખવ્યું હતું. ત્યારબાદ આપણે ડબલ અક્ષરમાં પહેલી અને બીજી એબીસીડી શીખ્યા હતા, કે પહેલી એબીસીડી કેવી રીતે ડબલ અક્ષરમાં લખવી અને બીજી એબીસીડી, આ બધું જ આપણે સરસ રીતે શીખ્યા. તેના સ્પેલિંગ અને ઉચ્ચારવાળી એબીસીડી શીખ્યા, ત્યારબાદ તે બધાના આપણે તેને લગતા સ્ટીકર પણ ચોંટાડ્યા. આવું ઘણું બધું આપણે શીખ્યા. તો આજે આપણે અંગ્રેજીની ફોર લાઇનમાં વારના નામ લખવાના છે અને શીખવાના છે. વારના નામ એટલે અઠવાડિયું, અઠવાડિયું, અઠવાડિયાના દિવસ કેટલા હોય તો કે 7. કયા કયા? તો કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. તો આ બધાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે સન્ડે એટલે રવિવાર, મંડે એટલે સોમવાર, ટ્યુઝડે એટલે બુધ મંગળવાર, પછી વેનસડે એટલે બુધવાર, થર્સડે એટલે ગુરુવાર, ફ્રાઈડે એટલે શુક્રવાર ને સેટરડે એટલે શનિવાર. આવું તમને બોલતા આવડે છે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, એવી રીતે તમે બોલતા આવો છો. પણ તેને લખવા કેવી રીતે, તેના સ્પેલિંગ કેવી રીતે લખવા, તેનો ઉચ્ચાર કેવી રીતે લખવો અને તેનો અર્થ, આ બધું જ આજે આપણે ફોર લાઇન બુકમાં શીખવાનું છે. તો જુઓ બાળકો, અહીંયા મેં તમને છેલ્લે આ શબ્દો લખાવ્યા હતા ફોર લાઇનમાં. હવે ત્યારબાદ તેના પછી નવા પેજ ઉપરથી આપણે નવું હેડિંગ લખીશું. એ રીતે પાછળનું પેજ આવે, જે નવું પેજ આવે તેમાં આપણે અહીંયા લખીશું આવી રીતે હાસ્યામાં, વારના નામ. શું આવશે? વારના નામ. અને અંગ્રેજીમાં કહેવાય નેમ ઓફ વીક. વીક એટલે અઠવાડિયું. શું થશે? વીક એટલે અઠવાડિયું. તો અહીંયા આપણે ઇંગ્લિશમાં પણ હેડિંગ લખીશું તેનું, નેમ. નેમનો સ્પેલિંગ થશે NAME, નેમ ઓફ વીક, WEEK. આવી રીતે વીક એટલે અઠવાડિયું. શું થાય? WEEK, વીક એટલે અઠવાડિયું. હવે ત્યારબાદ અહીંયા આપણે તેના સ્પેલિંગ, ઉચ્ચારને અર્થ લખીશું. તો સૌથી પહેલા સન્ડે, તો સન્ડેનો સ્પેલિંગ શું થશે? કે SUNDAY, સન્ડે એટલે રવિવાર. તો સન્ડેનો સ્પેલિંગ લખવા માટે આપણે ફોર લાઇનમાં જોઈએ કેવી રીતે લખવાનો. તો સન્ડેમાં સૌથી પહેલાં S આવે છે, જે ઉપરની 2 લીટીમાં આવી રીતે લખીશું. જુઓ બાળકો, વિડીયો જોઈને સરસ રીતે લખવાનું છે. ઘણા બાળકો જ્યારે અહીંયા ચોપડા ચેક કરાવવા આવે છે સ્કૂલે, ત્યારે ફોર લાઇનમાં લખવાનું ખોટું લખે છે. ઘણા બાળકો 3-3 લાઇનમાં લખે છે, કોઈ ઉપરની લાઇનમાં, કોઈ વચ્ચેની લાઇનમાં. વ્યવસ્થિત લખાણ હોતું નથી અમુક બાળકોનું. તો વિડીયો જોઈને સરસ રીતે લખવું. તો જુઓ અહીંયા આપણે S લખ્યો, તે કેવી રીતે લખ્યો? તો કે તે કેપિટલ એટલે કે પહેલી ABCDનો છે અને ઉપરની 2 લીટીમાં લખવાનો છે. હવે આવે છે S, પછી આવે U. તો U બીજી ABCDનો માત્ર વચ્ચેની લીટીમાં જ લખાશે. આવી રીતે S અને U, યુ બીજી ABCDનો, પહેલી ABCDનો લખવાનો નથી. ત્યારબાદ આવે છે N. તો
एन पण वच्चेनी लीटी में ज लखाशे, केम के बीजी एबीसीडी नो यू अने एन वच्चेनी लीटी में लखवानो होय छे, तेथी अहींया पण आपणे वच्चेनी लीटी में लखीशु एस यू एन, त्यार बाद आवे छे डी, तो डी ઉપરની બે લીટીમાં આવી રીતે લખવાનો છે જે બીજી એબીસીડીનો છે. જુઓ પહેલી એબીસીડીનો માત્ર આ પહેલો કેપિટલ જ લખાશે, બાકી બધા જ લેટર્સ બીજી એબીસીડીમાં લખવાના હોય છે. કોઈ પણ સ્પેલિંગ તમે લખો ત્યારે હંમેશા પહેલો લેટર જ કેપિટલ લખાય છે, બાકી બધા બીજી એબીસીડીના લખાય છે. તો એસ યુ એન ડી પછી એ, तो ए पण वच्चेनी लीटी में ज लखाशे. त्यार बाद वाय, तो वाय नीचेनी बे लीटी में आवी रीते एस यू एन डी ए वाय. हवे अहींया आपणे तेनो उच्चार लखीशुं आवी रीते लीटी करीने, स न अर्धो अने ड ने एकमात्र डे, संडे एटले रविवार. तो र વને હસવઈ વી, વને કાનો વા અને ર, રવિ વાર. ત્યારબાદ આવે છે રવિવાર પછી તો કે સોમવાર. તો સોમવારને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે મંડે. તો મંડે લખવા માટે સૌથી પહેલા ઉપરની બે લીટીમાં આવી રીતે આપણે એમ લખીશું, એમ ઓ વચ્ચેની લીટીમાં જ ઓ લખવાનો છે. શું કામ? તો કે તે બીજી એબીસીડીનો છે. ત્યારબાદ એમ ઓ એન, એન પણ બીજી એબીસીડીનો હોવાથી વચ્ચેની લીટીમાં જ લખાશે. ત્યારબાદ ડી, તો ઉપરની બે લીટીમાં ડી, એ અને વાય. એમ ઓ એન ડી એ વાય, વાય નીચેની બે લીટીમાં. હવે અહીંયા આપણે તેનો ઉચ્ચાર લખીશું, મન ડે એટલે સોમ વા ર, એમ ઓ એન ડી એ વાય, મંડે, મંડે એટલે સોમવાર. ત્યારબાદ આવે છે ટ્યુઝડે, ટ્યુઝડે એટલે મંગળવાર. તો સોમવાર પછી આવે મંગળવાર, જેને કહેવાય ટ્યુઝડે. તો હવે અહીંયા આપણે ટ્યુઝડેનો સ્પેલિંગ લખીશું. તો ટ્યુઝડે લખવા માટે સૌથી પહેલાં ટી ઉપરની બે લીટીમાં પહેલી એબીસીડીનો લખાશે. ત્યારબાદ ટી યુ ઈ અને એસ, યુ ઈ એસ આ બધા જ બીજી એબીસીડીના સ્મોલ હોવાથી વચ્ચેની લીટીમાં જ લખાશે. ટી યુ ઈ એસ ડી એ વાય. શું આવશે? ટી યુ ઈ એસ ડી એ વાય, ટ્યુઝડે. અહીંયા આપણે લખીએ તેનો ઉચ્ચાર ટ્યુ ઝ ડે, ટ્યુ ટ અને યુ જોડીને લખવાનો છે, ટ્યુ ઝ ડે એટલે મંગળ વાર. શું આવશે? ટ્યુઝડે એટલે મંગળવાર. ત્યારબાદ આવે છે વેનસડે, વેનસડે એટલે બુધવાર. બુધવારને અંગ્રેજીમાં કહેવાય વેનસડે. હવે તેનો સ્પેલિંગ લખીએ. વેનસડેનો સ્પેલિંગ લખવા માટે સૌથી પહેલાં ડબલ્યુ, જે પહેલી એબીસીડીનો હોવાથી ઉપરની બે લીટીમાં આવશે. ડબલ્યુ ઈ ડી, શું આવશે? ડબલ્યુ ઈ ડી. એન વચ્ચેની લીટીમાં, ઈ વચ્ચેની લીટીમાં, ડબલ્યુ પછી ઈ વચ્ચેની લીટીમાં અને ડી ઉપરની બે લીટીમાં, ડબલ્યુ ઈ ડી એન ઈ એસ. શું આવશે? ડબલ્યુ ઈ ડી એન ઈ એસ ડી એ વાય. શું આવે? ડબલ્યુ ઈ ડી એન ઈ એસ ડી એ વાય.
वेनसडे, हमें यहाँ अपने तो उच्चार लखी है बच्चे वेनसडे, सो आवसे वेनसडे, वेनसडे એટલે બુધવાર, વેનસડે એટલે બુધવાર. ત્યારબાદ આવે છે થર્સડે, તો થર્સડે એટલે ગુરુવાર, તો બુધવાર પછી કયો વાર આવે? ગુરુવાર. તો ગુરુવારને અંગ્રેજીમાં કહેવાય થર્સડે. હવે તેનો સ્પેલિંગ આપણે લખીએ તો થર્સડેનો સ્પેલિંગ આવશે ટી, જે ઉપરની બે લીટીમાં કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો લખાશે. ત્યારબાદ એચ, તે પણ ઉપરની બે લીટીમાં પણ બીજી એબીસીડીનો, આવી રીતે એચ લખવાનો છે. બીજી એબીસીડીનો એચ ઉપરની બે લીટીમાં લખાય છે ટી એચ યુ, શું આવશે? ટી એચ યુ એટલે થર્સ. હવે આવે છે આર, તો આર પણ વચ્ચેની લીટીમાં, ટી એચ ઉપરની લીટીમાં, યુ આર વચ્ચેની લીટીમાં, અને એસ પણ વચ્ચેની લીટીમાં. ટી એચ યુ આર એસ. તેના પછી આવે છે ડી, તો ડી પણ ઉપરની બે લીટીમાં, એ વચ્ચેની લીટીમાં, અને વાય નીચેની બે લીટીમાં. ટી એચ યુ આર એસ, ટી એચ યુ આર એસ ડી એ વાય, થર્સડે. તો હવે અહીંયા આપણે તેનો ઉચ્ચાર લખીએ થ, પછી સ, સસલાનો સ અને ઉપર રેફ, એટલે થર્સડે. શું આવશે? થર્સડે. થર્સડે એટલે ગુરુવાર. શું આવશે બાળકો? થર્સડે એટલે ગુરુવાર. બુધવાર પછી આવે છે ગુરુવાર. ત્યારબાદ આવે છે ફ્રાઈડે, ગુરુવાર પછી શુક્રવાર. તો શુક્રવારને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ફ્રાઈડે. તો ફ્રાઈડેનો સ્પેલિંગ લખવા માટે સૌથી પહેલાં એફ, પહેલી એબીસીડીનો ઉપરની બે લીટીમાં આવી રીતે લખવાનો છે. એફ પછી આર, આવી રીતે વચ્ચેની લીટીમાં આર. એફ આર આઈ ડી એ વાય. શું આવશે? એફ આર આઈ ડી એ વાય, ફ્રાઈડે. ફ્રાઈડે, ફનેકાનો ફા નીચેથી ફાડવાનો, બે લીટી કરવાની, અને પછી ઈયરનો ઈ અને ડને એકમાત્ર ડે. ફ્રાઈડે, ફ્રાઈડે એટલે શુક્રવાર. તો અહીંયા આપણે લખીએ શુક્રવાર. ત્યારબાદ આવે છે સેટરડે. શું આવે છે? સેટરડે. તો શુક્રવાર પછી કયો વાર આવે? તો કે શનિવાર. શનિવાર એટલે સેટરડે, અંગ્રેજીમાં તેને કહેવાય સેટરડે. ત્યારબાદ હવે સેટરડેનો સ્પેલિંગ લખવા માટે એસ પણ કેપિટલ જ લખાશે. એસ એ ટી યુ આર. શું આવશે? એસ એ ટી યુ આર ડી એ વાય. એસ એ ટી યુ આર ડી એ વાય, સેટરડે. અહીંયા આપણે તેનો ઉચ્ચાર લખીએ સેટરડે. સેટરડે એટલે શનિવાર. તો જુઓ બાળકો, અહીંયા આપણે રવિવારથી ચાલુ કર્યું ને શનિવાર સુધીના બધા જ વારના નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં લખ્યા, તેનો ઉચ્ચાર પણ લખ્યો, અને આ બધા જ સ્પેલિંગ તમારે પાકા પણ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે ફરીથી એકવાર બોલી જઈએ. એસ યુ એન ડી એ વાય, સન્ડે એટલે રવિવાર. એમ ઓ એન ડી એ વાય,
મંડે એટલે સોમવાર, TUES DAY ટ્યુઝડે એટલે મંગળવાર, ત્યારબાદ WEDNES DAY વેનસડે એટલે બુધવાર, TURS શું આવે છે, TURS DAY થર્સડે એટલે ગુરુવાર, ત્યારબાદ આવે છે ફ્રાઈડે FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર, ત્યારબાદ આવે છે શનિવાર, તો કે SATUR શું આવે છે, SATURDAY સેટરડે એટલે શનિવાર. તો જુઓ બાળકો, અહીંયા આપણે સ્પેલિંગ શીખ્યા, વારના નામ, તેનો ઉચ્ચાર આ બધું શીખ્યા. તમે તમને તમારા વાલી કે તમે ટ્યુશનમાં જતા હશો તો તમને કહેતા હશે કે વારના નામ અંગ્રેજીમાં બોલ, તો તમે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે તેવી રીતે બોલો છો, પણ તેના સ્પેલિંગ તમને આવડતા નથી. તો અહીંયા મેં તમને સ્પેલિંગ શીખવ્યા, ફોર લાઇનમાં કેવી રીતે લખવા અને મોઢે કેવી રીતે કરવા. તો સૌથી પહેલાં મોઢે કરતી વખતે માત્ર સનનો સ્પેલિંગ કરવાનો, SUN, ત્યારબાદ DAY, પછી આખો સ્પેલિંગ બોલવાનો કે SUNDAY. આવી રીતે સ્પેલિંગ પણ પાકા કરવાના છે. તમારે ફોર લાઇન બુકમાં આ વારના નામ એકવાર ઉતારવાના છે અને રફ નોટમાં બે વાર લખીને પાકા કરવાના છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.